છો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલ કૌશિક બાયોલોજી એન્ડ મેથ્સ ટ્યુટોરિયલમાં ગુજસેટ બે હજાર એકવીસ બાયોલોજીના સેમ્પલ પેપર સોલ્યુશનની આ સિરીઝમાં આજે આપણે સેમ્પલ પેપર નંબર ચૌદના ચાલીસ પ્રશ્ન અને તેના સોલ્યુશન વિશે અભ્યાસ કરવાના છીએ તો વિડિયોને અંતિમ સુધી જોજો અને હજુ સુધી જો તમે સેમ્પલ પેપર એકથી લઈને તેર સેમ્પલ પેપરના સોલ્યુશનનો અભ્યાસ ન કર્યો હોય તો તે બધા જ વિડીયો માટેની લિંક મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટ દ્વારા આપેલી છે કે જે પ્લેલિસ્ટનું નામ છે ગુજકેટ ક્વેશ્ચન બેન્ક તો તેમાંથી તમે બધા જ વિડીયોને એકવાર જોઈ લો કારણ કે હવે ગુજકેટની એક્ઝામના માત્ર બે દિવસની વાર છે તો આ બે દિવસમાં તમે જેટલું પણ ક્વેશ્ચન્સનું રિવિઝન કરશો તેટલું જ તમારા માટે વધારે ઉપયોગી રહેશે ઓકે અને જો તમને એક કોઈપણ સોલ્યુશનમાં કંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કોઈપણ પેપરના ડાઉટ્સ પૂછી શકો છો હું ડેફિનેટલી તમારા જે પણ ડાઉટ્સ હશે તેને ક્લિયર કરી આપીશ તો હવે આપણે શરૂઆત કરીએ આજના સેમ્પલ પેપર ચૌદના ચાલીસ પ્રશ્નના સોલ્યુશન્સથી પ્રશ્ન નંબર એક જે સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ પર ઉગે તથા ભિન્ન વનસ્પતિ પર ઉગે તો તેને અનુક્રમે શું કહે છે તથા તેને સંગત ઉદાહરણ દર્શાવતો વિકલ્પ પસંદ કરો તો હવે અહીં આપણે પહેલાં જોઈએ તો એમાં આપેલું છે કે વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે તો જો એક જ વનસ્પતિ ઉપર બંને પ્રકારના નર અને માદા પુષ્પ નિર્માણ પામતા હોય તો તેવી વનસ્પતિને એક સદની એટલે કે દ્વિલિંગી વનસ્પતિ કહે છે અને જો નર અને માદા પુષ્પ ભિન્ન વનસ્પતિ પર ઉગે તો તેને દ્વિસદની એટલે કે એક વનસ્પતિ કહે છે અને જો એના આધારે જોઈએ તો આપણે માત્ર એ અને સી ઓપ્શન જે છે તેમાં એક સદની અને દ્વિસદની પહેલાં આપેલું છે એટલે એ બંનેમાંથી કોઈ એક વિકલ્પ આવી શકે હવે તેને સંગત ઉદાહરણ જોઈએ તો પહેલાં ઓપ્શનમાં આપેલું છે એક સદની વનસ્પતિના ઉદાહરણમાં કાકડી અને નાળિયેર અને દ્વિસદનીમાં પપૈયો અને ખજૂર તો તે સાચા ઉદાહરણો છે અને જેથી આપણે કહી શકીએ રાઈટ ઓપ્શન કયો થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર બે નીચે આપેલ સજીવોમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય અને જન્યુ એકીયમાં રંગસૂત્રની સંખ્યા અનુક્રમે કયા વિકલ્પમાં ખોટી દર્શાવાય છે તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલામાં આપણે આપ્યું છે ડુંગળી અને બટાટા જેમાં જન્યુ કોષમાં અનુક્રમે સોળ અડતાલીસ અને જન્યુમાં આઠ અને ચોવીસ રંગસૂત્ર દર્શાવેલા છે તો તે જોડ સાચી છે બીજું આપેલું છે ચોખા અને મકાઈ કે જેમાં જન્યુ કોષમાં અનુક્રમે ચોવીસ અને વીસ અને જન્યુમાં અનુક્રમે બાર અને દસ રંગસૂત્ર બતાવેલા છે તો એ પણ સાચું છે સી આપેલું છે ઓફિયોગ્લોમ એટલે કે ત્રિયંગી વનસ્પતિ અને સફરજન કે જેમાં જન્યુ કોષમાં અનુક્રમે બારસો ને અને ચોત્રીસ રંગસૂત્ર અને જન્યુમાં છસો ત્રીસ અને સત્તર રંગસૂત્ર તો તે પણ સાચું છે હવે જ્યારે ડી ઓપ્શન જોઈએ તો ઘરમાખી અને બિલાડીમાં અનુક્રમે જન્યુ કોષમાં બતાવેલા છે અઠ્યોતેર અને બેતાલીસ તો તે ખોટી સંખ્યા છે કારણ કે ઘરમાખીમાં મુખ્યત્વે જોઈએ તો બાર રંગસૂત્ર જન્યુ માતૃકોષમાં જોવા મળે છે અને બિલાડીની વાત કરીએ તો જન્યુ માતૃકોષમાં મુખ્યત્વે આડત્રીસ રંગસૂત્ર જોવા મળે છે અને એના આધારે તમારા જન્યુમાં રંગસૂત્રની સંખ્યા કેટલી થશે છ અને ઓગણીસ અને જેથી આપણે કહી શકીએ કે છેલ્લી આપણને જે જોડ આપેલી છે કેવી છે ખોટી અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનોમાંથી પરાગ્રજ માટે કયું વિધાન સાચું છે તે જણાવો તો પેલું વિધાન આપેલું છે કે પરાગ્રજના કોષ કેન્દ્રનું અર્ધિકરણ થતાં એક વાનસ્પતિ કોષ અને એક જનન કોષ નિર્માણ પામે છે તો તે વિધાન ખોટું છે કારણ કે પરાગ્રજના કોષ કેન્દ્રનું અર્ધિકરણ નથી થતું પરંતુ શું થાય છે સમભાજન કે જેના લીધે એક વાનસ્પતિ કોષ અને એક જનન કોષ નિર્માણ પામે છે બી આપેલું છે સાહીઠ ટકાથી વધુ આવૃત્ત બિઝધારી વનસ્પતિઓમાં પરાગ્રજ દ્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે જ્યારે બાકીની જાતિઓમાં ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે તો તે વિધાન સાચું છે કારણ કે દ્રિકોષીય અવસ્થામાં શું જોવા મળે છે એક વાનસ્પતિ કોષ અને એક જનન કોષ અને જ્યારે ત્રિકોષીય અવસ્થા જોઈએ ત્યારે તેમાં એક વાનસ્પતિ કોષ અને જનન કોષ સમવિભાજન પામતા બે નરજન્યુ જોવા મળે છે અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી આકૃતિ શું દર્શાવે છે તેમાં દર્શાવેલા એક્સ અને વાય છેડા કયા છે તથા ઝેડ ભાગ કયા કાર્ય સાથે સંકળાયેલ છે તે દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે કે અહીંયા આપણને જે એક્સ અને ઝેડ જે છે એ છેડા આપેલા છે તો મુખ્યત્વે આપણે જોઈએ કે જે પ્રતિ કોષો જે છેડા પર આવેલા હોય છે તેને કયો કહેવામાં આવે છે અંડક તલીય છેડો અને જ્યારે વાયની વાત કરીએ તો વાય મુખ્યત્વે જે બાજુ અંડકોષ આવેલા હોય છે તેને કહેવામાં આવે છે અંડક છિદ્રીય છેડો અને જો ઝેડની વાત કરીએ તો ઝેડ મુખ્યત્વે શું દર્શાવે છે તંતુમય પ્રસાધન બરાબર કે જે મુખ્યત્વે પરાગનલિકાને સહાય કોષમાં પહોંચાડવાનું કાર્ય કરે છે અને જેના આધારે આપણો રાઈટ આન્સર જે છે તે કયો થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પાંચ નીચેની કેટલી વનસ્પતિઓમાં પરાગ્રજ કે નરજન્યુના સ્થળાંતર માટે પાણી જરૂરી નથી તો આપણે આપેલી જે વનસ્પતિઓ છે એમાંથી પહેલાં એ વનસ્પતિ સિલેક્ટ કરીએ કે જેમાં જન્યુઓના વહન માટે પાણી આવશ્યક છે તો જેમાં ઉદાહરણ જોઈએ તો પહેલું આપેલું છે લીલ તો તેમાં પાણી આવશ્યક છે હાઇડ્રિલા એમાં પણ પાણી આવશ્યક છે દ્રિયંગી વેલેસ્નેરિયા અને ત્રિઅંગી અને અંતે દરિયાઈ ઘાસ જોસ્ટેરાય બધામાં પાણી આવશ્યક છે માત્ર જે જળકુંભી જલજ વનસ્પતિ છે અને જલીય લીલી વનસ્પતિ એ પણ કહે છે જલજ વનસ્પતિ તે બંનેમાં પાણીની જરૂર હોતી નથી કારણ કે તેમાં પરાગને કાં તો પવન દ્વારા અથવા તો કીટકો દ્વારા થાય છે અને જેથી આપણો રાઈટ આન્સર જે છે શીખવાયો આવશે ઓપ્શન બી કે બે વનસ્પતિ કે જેમાં જન્યુઓના સ્થળાંતર માટે પાણીની જરૂર નથી પ્રશ્ન નંબર છ દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણજનનની અવસ્થાઓ કે ભ્રૂણ વિકાસના ક્રમિક તબક્કાઓ માટે યોગ્ય વિકલ્પ કયો છે તો જ્યારે આપણે ભ્રૂણના નિર્માણની પ્રક્રિયાની વાત કરીએ તો સૌ પ્રથમ જ્યારે યુગ્મનજનું નિર્માણ થાય છે તેમાંથી સૌ પ્રથમ પૂર્વભ્રૂણનું નિર્માણ થાય છે ત્યારબાદ એ પૂર્વભ્રૂણમાંથી ગોળાકાર ભ્રૂણ ત્યારબાદ હૃદયાકાર ભ્રૂણ અને અંતે પરિપક્વ અથવા તો પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય છે અને જેથી અહીં આપણો રાઈટ આન્સર જે છે તે કયો આવશે ઓપ્શન એ સૌ પ્રથમ પૂર્વ ભ્રૂણ ત્યાર પછી ગોળાકાર ભ્રૂણ હૃદયાકાર ભ્રૂણ અને અંતે પુખ્ત અથવા તો પરિપક્વ ભ્રૂણનું નિર્માણ થાય છે પ્રશ્ન નંબર સાત માદામાં બાહ્ય જનેન્દ્રિયોમાં એટલે કે અંગોમાં શાનો સમાવેશ થતો નથી તો પહેલું આપેલું છે મોન્સ પ્યુબિસ અને મુખ્ય ભગોષ તો તેનો સમાવેશ થાય છે ત્યાર પછી ગૌણ ભગોષ અને પટલ તો તેનો પણ બાહ્ય જનનાંગોમાં સમાવેશ થાય છે ત્યાર પછી અંડવાહિની અને ગર્ભાશય તો અંડવાહિની અને ગર્ભાશય એ મુખ્ય પ્રજનન અંગો છે નહીં કે બાહ્ય જનન અંગો જેથી તેનો સમાવેશ થતો નથી અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કયો વિકલ્પ ખોટી રીતે દર્શાવેલો છે તો પહેલું આપેલું છે ઋતુચક્ર દરમિયાન યોની માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટે તા સાધન જે છે તે છે યોની ટેમ્પટોન તો તે સાચું છે ત્યાર પછી ગ્રીવાનળી પ્લસ યોનિમાર્ગ જન્મનળી તો તે પણ સાચું છે ત્યાર પછી પચાસ વર્ષની આસપાસ ઋતુચક્ર બંધ થવું જેને મેનો તરીકે ઓળખવામાં આવે છે તો તે પણ સાચું છે અને અંતે આપેલું છે ગર્ભસ્થાપન માટેનું મુખ્ય સ્થાન તુંબકીય ઇથમસ જોડાણ સ્થાન તો તે ખોટું છે કારણ કે જો તુંબકીય ઇથમસ જોડાણ સ્થાનની વાત કરીએ તો તે મુખ્યત્વે કેની માટે ફલન માટેનું મુખ્ય સ્થાન છે અને જો ગર્ભસ્થાપન માટેના મુખ્ય સ્થાનની વાત કરીએ તો તે ગર્ભાશયનું અંતસ્તર છે અને જેથી અહીં આપણો રાઈટ આન્સર છે ઓપ્શન ડી પ્રશ્ન નંબર નવ ફલન દરમિયાન શુક્રકોષ સાના સંપર્કમાં આવે છે અને પટલમાં ફેરફાર પ્રેરે છે કે જે અન્ય શુક્રકોષોના પ્રવેશ અટકાવે છે તો આ પ્રશ્ન આગળ પણ આવી ચૂક્યો છે મુખ્યત્વે ફલન દરમિયાન શુક્રકોષ જે અંડકોષનું ઝોના પેલું સીડા જે છે તેના રસાયણમાં ફેરફાર પ્રેરીને અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે કે જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર દસ જોડકા જોડો તો પેલું આપેલું છે ઋતુસ્ત્રાવ તબક્કો તો ઋતુસ્ત્રાવ તબક્કો મુખ્યત્વે ક્યારે થશે કે જ્યારે અંડકોષ ફલિત ન થાય ત્યારે જોવા મળે છે એટલે કે એ સાથે આવશે ત્રણ ત્યાર પછી આપેલું છે પુટિકીય તબક્કો તો પુટિકીય તબક્કામાં મુખ્યત્વે પુટિકાઓનું નિર્માણ થાય છે જેમાંથી પ્રાથમિકમાંથી દ્વિતીયક દ્વિતીયકમાંથી તૃતીયક અને અંતે ગ્રાફિન પુટિકાનું નિર્માણ થઈને અંડપાતની પ્રક્રિયા થાય છે કે જેથી બી સાથે કયો આવશે બે અને લ્યુટિયલ તબક્કો તો જ્યારે ગ્રાફિયન પુટિકા તૂટે છે ત્યારે એમાંથી કે નિર્માણ થાય છે કોર્પસ લ્યુટિયમ કે જે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ પ્રેરે છે અને એ પ્રક્રિયાને અથવા એ તબક્કાને કયો કહેવામાં આવે છે લ્યુટિયલ તબક્કો કે જેથી સી સાથે તમારો કયો આવશે પહેલું અને જેથી સાચો આપણે ક્રમ જોઈએ તો એ સાથે ત્રણ બી સાથે બે અને સી સાથે એક એટલે કે આપણો રાઇટ આન્સર થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર અગિયાર વસ્તી વધારા માટે જવાબદાર કારણ કયું છે તો પહેલું આપેલું છે એમએમઆર એટલે કે માતૃ દરમાં ઘટાડો તો એ પણ સાચું છે બી આપેલું છે આઈએમઆર એટલે કે બાળ મૃત્યુ દરમાં ઘટાડો તો એ પણ સાચું છે સી આપેલું છે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો તો એ પણ સાચું છે અને જેથી આપણો રાઈટ આન્સર જે છે એ કયો આવશે ઓપ્શન ડી આપેલ તમામ કારણો એ વસ્તી વધારા માટે જવાબદાર છે પ્રશ્ન નંબર બાર જોડકા જોડો કે જેમાં પહેલું આપેલું છે કુદરતી પદ્ધતિઓ તો કુદરતી પદ્ધતિઓની વાત કરીએ તો તેનું મુખ્ય કાર્ય શું છે કે અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરતી પદ્ધતિ કે જેથી એ સાથે કયો આવશે ચાર ત્યાર પછી આપેલું છે અવરોધ પદ્ધતિઓ તો અવરોધ પદ્ધતિઓમાં મુખ્યત્વે જેમાં કોન્ડમનો ઉપયોગ થાય છે તે મુખ્યત્વે અંડકોષ અને શુક્રકોષોનો ભૌતિક સંપર્ક અટકાવે છે કે જેથી બી સાથે કયો આવશે એક ત્યાર પછી આપેલું છે આયુડીએસ તો આયુડીએસ એટલે કે ઇન્ટ્રા યુટેરાયન ડિવાઇસ કે જે યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે અને અત્યારે ભારતમાં બરાબર સૌથી પ્રસિદ્ધ પદ્ધતિ જે છે તે આયુડીએસ છે કે જેથી સી સાથે કયો આવશે છ ત્યાર પછી આપેલું છે પિલ્સ તો પિલ્સ મુખ્યત્વે કઈ છે કે જેમાં પ્રોજેસ્ટ્રોજેન્સ અથવા તો પ્રોજેસ્ટ્રોજન અને ઇસ્ટ્રોજન જેવા અંતસ્ત્રાવનું સંયોજન છે કે જેથી ડી સાથે કયો આવશે બે ત્યાર પછી આપેલું છે ઇન્જેક્ટેબલ આરોપણ બરાબર અનાર આરોપણ જે છે એમાં મુખ્યત્વે આવા જ પ્રકારના જે અંતસ્ત્રાઓ જે છે બરાબર તેને મુખ્યત્વે શું આવે છે ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે કે જેથી ઈ સાથે કયો આવશે ત્રણ અને અંતે જોઈએ તો કયું આપેલું છે વનજીકરણ તો વંધ્યકરણની વાત કરીએ તો વંધ્યકરણ મુખ્યત્વે શું બતાવે છે કે એ અંતિમ પદ્ધતિ છે કોઈ પણ પ્રજનન ન થાય એ માટેની સૌથી અંતિમ પદ્ધતિ જે કઈ છે વંધ્યકરણ કે જેથી એફ સાથે જે શેકાયું આવશે પાંચ કે ગર્ભધારણ રોકવાની અંતિમ પદ્ધતિ અને જેથી અહીં આપણે સાચો ક્રમ જોઈએ તો કયું છે એ સાથે ચાર બી સાથે એક સી સાથે છ ડી સાથે બે ઇ સાથે ત્રણ અને એફ સાથે પાંચ અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર તેર અપૂર્ણ પ્રભુતા માટે નીચે આપેલા વિધાનોમાંથી કેટલા વિધાન સાચી રીતે લાગુ પડે છે તે જણાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલું આપેલું છે કે તે માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્વાન પુષ્પ છે તો તે સાચું છે બીજું આપેલું છે કે આ એક સંકરણ પ્રયોગમાં એક એલેલ બીજા ઉપર અપૂર્ણ પ્રભાવી છે અને જેથી તેને અપૂર્ણ પ્રભુતા કહે છે એટલે આ પણ વિધાન સાચું છે ત્રીજું આપેલું છે એફવન પેઢીમાં પ્રાપ્ત સંતતિ બંને પિતૃઓને મળતી આવે છે તો તે ખોટું છે કારણ કે અહીંયા એક એલેલ જે છે બીજા પર અપૂર્ણ પ્રભાવી હોવાને લીધે એફવન પેઢી એટલે કે એફવન પેઢીમાં તદ્દ તદ્દન અલગ લક્ષણ ધરાવતી સંતતિ નિર્માણ થાય છે કે જે બંને પિત્રો કરતાં અલગ લક્ષણ ધરાવે છે ચોથું આપેલું છે એફ ટુ પેઢીમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર બંનેનું પ્રમાણ એક જેમ બે જેમ એક મળે છે તો તે વિધાન પણ સાચું છે અને અંતે આપેલું છે કે મેન્ડેલિયન એક સંકરણ પ્રયોગમાં જોવા મળતું પ્રમાણ અહીં જનીન પ્રકારમાં બદલાઈ જાય છે તો તે ખોટું છે કારણ કે મેન્ડેલિયન એક સંકરણમાં જે પ્રમાણ જોવા મળતું હતું એ કહ્યું હતું ત્રણ જેમ એક જે અહીંયા જનીન પ્રકારમાં બદલાતું નથી અને જેથી અહીંયા આપણે કહીએ તો આપણા જે સાચા વિકલ્પો જે છે કયા છે પહેલું બીજું અને ચોથું અને જેના આધારે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પહેલું બીજું અને ચોથું પ્રશ્ન નંબર ચૌદ એક જનીન એક કરતાં વધુ અસર સર્જે તે દર્શાવતા વટાણાના બીજના ઉદાહરણ માટે બીજના આકાર અને સ્ટાર્સના કણોના કદને અનુસરીને એફ ટુ પેઢીમાં મળતા સ્વરૂપ પ્રકાર પરિણામ માટે ક્રમશઃ શું કહી શકાય તો જ્યારે આપણે બીજના આકાર અને સ્ટાર્ચના કણોના કદ માટેના જે જનીની વાત કરીએ જે આપણે ટેક્સબુકમાં આપેલા છે કયા છે કેપિટલ બી કેપિટલ બી રાઈટ અથવા તો કહી શકીએ કે કેપિટલ બી સ્મોલ બી અને સ્મોલ બી સ્મોલ બી હવે જો તમારા બીજના આકાર માટેની વાત કરીએ તો જ્યારે એ સમયુગ્મી અથવા તો વિષમયુગ્મી પ્રભાવી હોય ત્યારે હંમેશા એક શું બતાવે છે તમારા બીજનો આકાર જે છે કેવો હોય છે ગોળ જ્યારે સ્મોલ બી સ્મોલ બીની વાત કરીએ ત્યારે હંમેશા બીજનો આકાર કેવો હોય છે ખરબચડો પરંતુ જ્યારે સ્ટાર્ચના કણોની વાત કરીએ તો સ્ટાર્ચના કણોમાં જો કેપિટલ બી કેપિટલ બી હોય તો મોટા કદના સ્ટાર્ચના કણો નિર્માણ પામે છે જો સ્મોલ બી સ્મોલ બી હોય તો નાના કદના સ્ટાર્ચના કણો અને જો કેપિટલ બી સ્મોલ બી એટલે કે વિષમયુગ્મી હોય તો મધ્યમ કદના શું થાય છે સ્ટાર્ચના કણો નિર્માણ પામે છે તો એનો મતલબ કે બીજના આકાર માટે જોઈએ તો તે શું દર્શાવે છે પ્રભુતા પરંતુ જો સ્ટાર્ચના કણો માટે જોઈએ તો એ શું દર્શાવે છે અપૂર્ણ પ્રભુતા અને જેના લીધે આપણો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર પંદર કયા વૈજ્ઞાનિકે એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃ સંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેમાંની સ્થિતિના જનીન નકશા નકશાત્ર દર્શાવ્યા હતા તો તે મુખ્યત્વે કોના દ્વારા કાર્ય થયેલું હતું અલ્ફ્રેડ વેન્ટ અને જેથી આપણો રાઇટ આન્સર જે છે કોઈ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર સોળ મધમાખીમાં શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી સંતતી એક્સ અને અફલિત અંડકોષના અસંયોગી જનન દ્વારા બનતી સંતતિ વાય છે તો એક્સ અને વાય કયા પ્રકારની સંતતિ હશે અને તેમાં રંગસૂત્રોની સંખ્યા શું હશે તો હવે જ્યારે આપણે મધમાખીની વાત કરીએ તો મધમાખીમાં શુક્રકોષ અને અંડકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે સોળ સોળ હવે જ્યારે આવા બે જન્યુઓ વચ્ચે ફલન થશે ત્યારે મળતી સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે બત્રીસ એટલે કે દ્વિતીય અને મધમાખીમાં જો બત્રીસ રંગસૂત્ર ધરાવે તો એ સંતતિ હંમેશા કઈ હશે માદા પરંતુ હવે જો અંડકોષ જે છે એ વગર કે જેમાં સોળ રંગસૂત્ર જે છે એ ફલન વગર સંતતિમાં નિર્માણ પામશે તો સંતતિમાં પણ રંગસૂત્રની સંખ્યા કેટલી રહેશે સોળ જ અને એવા સોળ રંગસૂત્ર ધરાવતી સંતતિ જે છે એના તરીકે વધશે નર તરીકે અને જેથી અહીંયા આપણે જોઈએ તો આપણો રાઈટ આન્સર જે છે એમાં એક્સ જે છે એ કઈ થશે માદા અને વાય જે છે તે શું દર્શાવશે નર તો અહીંયા એના આધારે આપણો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન સી કે જેમાં એક્સ એ માદા રાણી કે કાર્યકર તરીકે બત્રીસ રંગસૂત્ર ધરાવશે અને વાય એ નર કે જે સોળ સૂત્ર ધરાવશે પ્રશ્ન નંબર સત્તર નીચે આપેલ વંશાવળી એ અને બી અનુક્રમે કયા પ્રકારનું લક્ષણ અને મેન્ડેલિયન અનિયમિતતા દર્શાવે છે તે જણાવો તો આગળ મેં તમને વંશાવળી પૃથ્વીકરણ માટે કહ્યું છે કે પ્રભાવી છે કે પ્રચન્ન એ જાણવા માટે સૌપ્રથમ આપણે શું જોવાનું છે કે જે પણ અસરગ્રસ્ત સંતતિ છે તેના બંને પિતૃ પૈકી કોઈ પણ એક પિતૃ અસરગ્રસ્ત છે કે નહીં અને જો એવું હોય તો એ કયું હશે પ્રભાવી અને ન હોય તો તે પ્રછન્ન પ્રકારનું હશે તો જો પેલું વંશાવળી પૃથ્થકરણ જોયું તો એમાં આ સંતતિ જે છે તે અસરગ્રસ્ત છે અને એના બે પિતૃ પૈકી એક પિતૃ અસરગ્રસ્ત છે રાઈટ એવી જ રીતે આ સંતતિ અસરગ્રસ્ત છે અને તેના બે પિતૃ પૈકી એક અસરગ્રસ્ત છે તો એ હંમેશા તમારા કયા પ્રકારનું હશે પ્રભાવી પ્રકારની વંશાવળી પૃથ્થકરણ હશે હવે પ્રભાવીમાં આપણે મુખ્યત્વે શું જોવાનું છે કે નર જે નર અસરગ્રસ્ત છે બરાબર તેની માતા અથવા તો તે જે નર અસરગ્રસ્ત જે છે તેની દીકરી અસરગ્રસ્ત છે કે નહીં તો હવે અહીંયા આપણે જે નર અસરગ્રસ્ત બતાવેલો છે બરાબર એની માતા જે છે એ કેવી છે અસરગ્રસ્ત છે એટલે આપણે એ કહી શકીએ હા પરંતુ તમે અહીંયા જુઓ તો અહીંયા આ સંતતિમાં જે દીકરી જે છે તે અસરગ્રસ્ત છે પણ તેના પિતા અસરગ્રસ્ત નથી એટલે આ જે છે તે કયા પ્રકારનું થશે દૈહિક પ્રભાવી રાઈટ હવે આપણે બી વંશાવળી પૃથ્થકરણ પર આવીએ તો બીમાં આપણે જોઈએ તો આ સંતતિ જે છે તે અસરગ્રસ્ત છે પણ તેના કોઈ પણ પિતૃ અસરગ્રસ્ત નથી તેવી જ રીતે અહીંયા આ સંતતિ અસરગ્રસ્ત છે પણ તેના કોઈ પણ પિતૃ અસરગ્રસ્ત નથી તો એવું જે વંશાવળી પૃથ્થકરણ જે છે હંમેશા કેનું હશે પ્રછન્ન પ્રકારનું કયું હશે પ્રછન્ન પ્રકારનું રાઇટ હવે પ્રચ્છ પ્રકારમાં આપણે શું જોવાનું છે કે જે સ્ત્રી જે છે અસરગ્રસ્ત એ સ્ત્રીના પિતા અથવા તો એ સ્ત્રીના પુત્ર અસરગ્રસ્ત છે કે નહીં પરંતુ અહીંયા આપણે જોઈએ તો જે સ્ત્રી અસરગ્રસ્ત બતાવેલી છે બરાબર તેના પિતા અસરગ્રસ્ત નથી અને જેથી તે કયા પ્રકારનું થશે દૈહિક પ્રચ્છન એટલે કે અહીંયા વંશાવળી પૃથ્થકરણ એ જે છે અને બી એ બંને તમારા કયા પ્રકારના છે દૈહિક એ પ્રભાવી છે અને બી પ્રચન્ન છે હવે જો એનું ઉદાહરણ આપણે જોઈએ તો દૈહિક પ્રભાવીનું ઉદાહરણ કયું છે માયોટોનિક ડિસ્ટ્રોફી અને દૈહિક પ્રચ્છન્ન લક્ષણ ધરાવતું જે ઉદાહરણ છે તે કયું છે સિકલ સેલ એનિમિયા અને જેથી આપણો રાઈટ આન્સર જે છે એ કયો થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર અઢાર ડીએનએની બેવડી કુંતલમય રચના માટે નીચેની ખાસિયતો પૈકી કંઈ ખાસિયત યોગ્ય નથી તો પહેલું આપેલું છે કે બંને પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલાનો આધાર શર્કરા ફોસ્ફેટનો બનેલો અને નાઇટ્રોજન બેઝ અંદર તરફ પ્રક્ષેપિત થયેલ હોય છે તો તે સાચું છે બીજું આપેલું છે બંને પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા દર્શાવે છે એટલે કે એક ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ અને બીજી થ્રી પ્રાઇમ ટુ ફાઇવ પ્રાઇમ ધ્રુવતા દર્શાવે છે તો તે પણ સાચું છે ત્રીજું આપેલું છે એ અને ટી ત્રણ હાઇડ્રોજન બંધ અને જી અને સી બે હાઇડ્રોજન બંધથી જોડાઈને બેઝ જોડ બને છે તો તે ખોટું થશે કારણ કે મુખ્યત્વે એ અને ટી વચ્ચે માત્ર કેટલા આવેલા હોય છે બે હાઇડ્રોજન બંધ અને જી અને સી વચ્ચે ત્રણ હાઇડ્રોજન બંધ આવેલા હોય છે ચોથું આપેલું છે બંને પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલાઓ ડાબેરી કુંતલ ભ્રમણ દર્શાવે છે તો તે પણ ખોટું છે તે હંમેશા જમણેરી કુંતલ ભ્રમણ દર્શાવે છે પાંચમું આપેલું છે ડીએનએના પ્રત્યેક કુંતલનો ગર્ત ત્રણ પોઈન્ટ ચાર નેનોમીટર કે જેમાં દસ બેઝ પેર જોવા મળે છે તો તે સાચું છે તો અહીં આપણને જે યોગ્ય નથી એવા આપણને વાક્ય પૂછેલા છે તો એમાં તમારા કયા વાક્ય છે ત્રીજું અને ચોથું અને જેના લીધે આપણો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન ડી ત્રીજું અને ચોથું પ્રશ્ન નંબર ઓગણીસ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે જેને સામૂહિક રીતે શું કહે છે તો સામૂહિક રીતે તેવા પ્રોટીન્સને કયા કહેવામાં આવે છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કે જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ એન એચ સી પ્રશ્ન નંબર વીસ બેક્ટેરિયો ફેઝ વાયરસને કયા રેડિયોએક્ટિવ માધ્યમમાં ઉછેરતા રેડિયોએક્ટિવ ડીએનએ મળે પણ રેડિયોએક્ટિવ પ્રોટીન ન મળે તથા રેડિયોએક્ટિવ પ્રોટીન મળે પણ રેડિયોએક્ટિવ ડીએનએ ન મળે તે ક્રમશઃ જણાવો એટલે કે આપણે બે માધ્યમ લેવાના છે જેમાં પહેલાં માધ્યમમાં શું કીધું છે રેડિયો એક્ટિવ ડીએનએ મળે હવે ડીએનએમાં મુખ્યત્વે આપણે બંધારણ તરીકે જોઈએ તો ડીએનએ ને પ્રોટીનમાં ડીએનએમાં શું આવેલું હોય છે ફોસ્ફેટ એટલે કે ફોસ્ફરસ જ્યારે પ્રોટીનમાં શું આવેલું હોય છે સલ્ફર જે ડીએનએમાં જોવા મળતો નથી અને ડીએનએમાં જોવા મળતો ફોસ્ફરસ એ પ્રોટીનમાં જોવા મળતો નથી તો પહેલાંમાં આપણે કીધું છે કે રેડિયોએક્ટિવ ડીએનએ મળે તો આપણે મુખ્યત્વે ડીએનએમાં શું આવેલું છે ફોસ્ફરસ એટલે આપણે એને કેમાં મૂકવું પડશે રેડિયોએક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં અને બીજા કેસમાં એવું કીધું છે કે રેડિયોએક્ટિવ પ્રોટીન મળે તો રેડિયોએક્ટિવ પ્રોટીન ક્યારે મળશે કે જ્યારે એનો સલ્ફર કેવું થશે રેડિયોએક્ટિવથી અભિરંજિત થશે અને જેથી ત્યારે આપણે વાયરસને રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં મૂકવું પડે અને જેના લીધે આપણો રાઇટ આન્સર જોઈએ તો રાઈટ આન્સર કયો આવશે ઓપ્શન ડી કે રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમ અને રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમ પ્રશ્ન નંબર એકવીસ નીચેના વિધાનોમાંથી કેટલા વિધાન સાચા છે તે જણાવો પહેલું આપેલું છે પ્રારંભની પ્રક્રિયા માટે પ્રારંભિક ટીઆરએને અને પ્રારંભિક જનીન સંકેત હોય છે તો તે વિધાન સાચું છે બીજું આપેલું છે સમાપ્તિ જનીન સંકેત હોય પણ તે માટેના સમાપ્તી ટીઆરએને હોતા નથી તો તે પણ સાચું છે કારણ કે જે ચોસઠ સંકેતો પૈકી જે ત્રણ સંકેત તમારા જ સંકેતો છે તેની સામેના પ્રતિ સંકેત ધરાવતા કોઈ પણ ટીઆરએનએ હોતા નથી ત્રીજું આપેલું છે કે નું દ્વિતીય બંધારણ ઊંધા આકારનું દેખાય છે જ્યારે તૃતીયક બંધારણ ક્લોવરના પર્ણ જેવું દેખાય છે તો તે ખોટું છે કારણ કે દ્વિતીય બંધારણ ક્લોવરના પર્ણ જેવું દેખાય છે અને તૃતીયક બંધારણ એ ઊંધા એલાકારનું જોવા મળે છે ચોથું આપેલું છે પ્રતિ પ્રતિસંકેત લૂપ પર જી એ સી હોય તો એમ આર એન પરનો જનીન સંકેત સી ટી હોય તો એ તદ્દન ખોટું છે કારણ કે અહીંયા આપણને એમ આરએનએમાં થાઇમીન બતાવેલો છે તો એમ આર પર ક્યારેય પણ થાઇમીન આવેલો હોતો નથી અને પાંચમું આપેલું છે કે ટીઆરએનએના થ્રી પ્રાઇમ છેડે એમિનો એસિડ એસ્ટર બંધથી જોડાય છે તો અહીંયા આપણે એમિનો એસિડની જ્યારે વાત કરીએ તો તે ટી આર એન એના થ્રી પ્રાઇમ છેડા પર બધાને એમ લાગશે કે પેપ્ટાઇડ બંધથી જોડાય છે રાઈટ પરંતુ એવું હોતું નથી મુખ્યત્વે તમારા જે એમ્યુનસી જે છે ટીઆરએન સાથે એસ્ટરબનથી જોડાય છે અને જેથી પાંચમું વિધાન પણ કેવું છે સાચું અને જેના લીધે આપણા સાચા વિધાનો જે છે કયા થશે પહેલું બીજું અને પાંચમું કે જેથી આપણો રાઇટ આન્સર થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર બાવીસ નીચેનામાંથી કયો મુક્ત જેવી બિનરોગકારક સૂત્રકોનોમી કે જેના ડીએનએ અનુક્રમો વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે તો અહીંયા આપણે જો આપેલા ઓપ્શનમાંથી જોઈએ તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી સિનોર હેપડિટીસ એલિગન્સ બરાબર કે જેના સૌપ્રથમ ડીએનએ અનુક્રમો વિશે જાણકારી પ્રાપ્ત થયેલી હતી પ્રશ્ન નંબર ત્રેવીસ નીચે દર્શાવેલ એક એક લક્ષણ અથવા તો વિધાન માટે રોગનું નામ જાણી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પેલું આપેલું છે પી પીમાં ઓગણચાલીસથી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનો સતત તાવ વધુ આવતો રહે તો પી માટે તમારો સાચું કયું આવશે ટાઇફોઇડ રાઈટ ત્યાર પછી ક્યુ જોઈએ તો નાક અને શ્વસન માર્ગ સંક્રમિત થાય પણ ફેફસા સંક્રમિત ન થાય તો તે મુખ્યત્વે કોનું લક્ષણ છે સામાન્ય શરદી ત્યાર પછી આર આપેલું છે ફેફસામાંના વાયુ વાયુકોષ્ઠો સંક્રમિત થાય તો તે મુખ્ય લક્ષણ કોનું છે ન્યુમોનિયા રોગનું અને અંતે આપેલું છે કે રક્તકણોના ફાટવાથી હિમોઝોઇન નામનો વિષ પદાર્થ મુક્ત થાય છે જેથી ત્રણથી ચાર દિવસે ઠંડી આવીને તાવ લાગે તો એ મુખ્યત્વેનું લક્ષણ છે મેલેરિયા અને જેથી આપણો રાઈટ આન્સર અહીંયા આવશે ઓપ્શન એ પી ટાઇફોઇડ ક્યુ સામાન્ય શરદી આર ન્યુમોનિયા અને એસ મેલેરિયા પ્રશ્ન નંબર ચોવીસ નીચેનામાંથી જીવાણુઓનું ભક્ષણ અને તેનો નાશ કરી શરીરને પ્રતિકારકતા બક્ષતા કોષાંતરીય અંતરાયમાં કોણ યોગ્ય રીતે જોડાયું નથી તો પહેલું આપેલું છે શ્વેતકણ બહુરૂપી કેન્દ્રીય શ્વેતકંણ તો એ સાચું છે બીજું આપેલું છે રુધિરમાના લસિકા કોષનો પ્રકાર નૈસર્ગિક મારક કોષ તો તે પણ સાચું છે સી આપેલું છે લસિકામાંના કોષો મેક્રોફેઝ અથવા તો બૃહદ કોષો તો તે ખોટું છે કારણ કે બૃહદ કોષો તો સાચું છે પરંતુ તે લસિકામાં નહીં પરંતુ પેશીમાં આવેલા જે બૃહદકોષો જે છે તે કોષાંતરીય અંતરાય માટે જવાબદાર છે અને જેથી અહીંયા આપણે કહી શકીએ રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર પચીસ એલર્જન્સ માટે સર્જાતા એન્ટીબોડી અને કોલેસ્ટ્રમમાં જોવા મળતા એન્ટીબોડી અનુક્રમે કયા છે તો એલર્જી દરમિયાન જે તમારા એન્ટીબોડીનું નિર્માણ થાય છે કયા પ્રકારના હોય છે આઈજી ઈ પ્રકારના અને કોલેસ્ટ્રમમાં જે એન્ટીબોડી જોવા મળે છે કયા હોય છે આઈજી એ પ્રકારના અને જેથી આપણો રાઈટ આન્સર જે છે તે કયો થશે ઓપ્શન બી આઈજીઇ અને આઈજી એ પ્રશ્ન નંબર છવ્વીસ જોડકા જોડો કે જેમાં આપેલું છે લેબ બેક્ટેરિયા એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા મુખ્યત્વે ક્યાં આવશે જઠરમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવા માટે લાભદાયક ત્યાર પછી આપેલું છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની તો પ્રોપિયોની બેક્ટેરિયમ શરમાની મુખ્યત્વે મોટા કાણા ધરાવતી ચીઝના ઉત્પાદન માટે જવાબદાર છે કે જેને આપણે સ્વિસ ચીઝ કહીએ છીએ ત્યાર પછી સી આપેલું છે ફૂગ સંવર્ધિત ચીઝ કે જેને આપણે કહીએ છીએ રોક્વી ચીઝ કે જે સ્વાદ અને સુવાસ માટે પ્રખ્યાત છે ત્યાર પછી ડી જોઈએ તો બેકર્સ ઇસ્ટ કે જેને આપણે કહીએ છીએ સેક્રોમાઇસી સેરવિસી કે જેથી ડી સાથે કયો આવશે પાંચ ચાર અને છેલ્લે જોઈએ તો ઈ આપેલું છે ફર્મેન્ટર્સ અથવા તો આથોણકારકો કે જે ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને ઉછેરવા માટેના મોટા વાસણો છે કે જેને આપણે ફર્મેન્ટર્સ કહીએ છીએ કે જેથી ઈ સાથે આવશે પાંચ એટલે કે અહીંયા સામસામેના વિધાનો જે છે એ સાચી જોડ બનાવે છે કે જેથી એ સાથે એક બી સાથે બે સી સાથે ત્રણ ડી સાથે ચાર અને ઈ સાથે પાંચ એટલે કે રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેનામાંથી એન્ટિબાયોટિક્સ જીવન વિરુદ્ધ અને પૂર્વજીવન તરીકે શાના સાથે સંકલિત છે તે ક્રમશઃ જણાવો તો જ્યારે જીવન વિરુદ્ધની વાત કરીએ તો તે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા સામે વર્તે છે અને પૂર્વજ્જીવનની વાત કરીએ તો તે મુખ્યત્વે મનુષ્ય માટે લાભદાયી છે તે દર્શાવે છે અને જેથી અહીંયા આપણો રાઈટ આન્સર જોઈએ તો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન ડી સ્ટેફાઈલો કોકાય બેક્ટેરિયા અને મનુષ્ય પ્રશ્ન નંબર અઠ્યાવીસ ન્યુક્લિયો પોલીહાઈડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ સમાવિષ્ટ વિષાણુઓને શાના માટે શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે તો તેને મુખ્યત્વે લઘુ એટલે કે ખૂબ જ નાના વર્ણપટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ સભ્ય માનવામાં આવતા હોવાથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ઓગણત્રીસ ડીએનએમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ઓળખતો ઉત્સેચક કયો છે તો આન્સર બધાને જ ખ્યાલ હશે કે પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખતા ઉત્સેચકને કયા કહેવામાં છે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ કે જેથી રાઇટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ત્રીસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએને કાપવાના પરિણામ સ્વરૂપે થયેલા ડીએનએના ટુકડાને અલગ કરવા કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે તો ડીએનએના ટુકડાઓને તેના કદને આધારે અલગ કરવા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ લેવાય છે અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પ્રશ્ન નંબર એકત્રીસ ટંગસ્ટન કે સોનાના લઘુતીવ્ર વેગીય કણો દ્વારા આવરીત ડીએનએના કોષો પર મારો કરવાની પદ્ધતિ શાના માટે અનુકૂળ છે તો આ પદ્ધતિ મુખ્યત્વે વનસ્પતિ કોષમાં જનીનને દાખલ કરવા માટે ઉપયોગી છે તથા આ પદ્ધતિને શું કહે છે તો તે પદ્ધતિને જનીન સ્ફોટક અથવા તો જીવ પ્રાક્ષેપિક અથવા તો બાયોલિસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે અને જેથી આપણો રાઈટ આન્સર જે છે તે કયો આવશે ઓપ્શન સી વનસ્પતિઓ માટે અને તે પદ્ધતિનું નામ જનીન સ્ફોટક પ્રશ્ન નંબર બત્રીસ આરએનએ જનીન સંકુલ અથવા ચલાયમાન જનીનિક તત્વો પરિવર્તકો ધરાવતા વાયરસ દ્વારા લાગેલ ચેપમાંથી એક આરએનએ મધ્યસ્થી દ્વારા સંયોજન પામતો અણુ કયો છે એટલે કે આરએનએ દ્વારા જ્યારે એનું સ્વયંજનન થાય છે ત્યારે મધ્યસ્થી અણુકયો હોય છે તો એ મધ્યસ્થી અણુકયો હોય છે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએલ કે જેને કહેવામાં આવે છે ડીએસ આરએનએ કે જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર તેત્રીસ નીચે આપેલ આકૃતિ માટે એક્સ વાય અને ઝેડ ભાગો કયા છે તો હવે આ આકૃતિ જે ટેક્સ્ટબુક પ્રમાણે આપવામાં આવેલી છે તેમાં મુખ્યત્વે જે એક્સ ભાગ જે છે તે શું દર્શાવે છે પ્રો ઇન્સ્યુલિન રાઇટ ત્યાર પછી વાય જે છે એ શું દર્શાવે છે બીટા પેપ્ટાઇડ એટલે કે બી પેપ્ટાઇડ શૃંખલા અને જે ઝેડ જે છે તે શું દર્શાવે છે જે મુક્ત થતો સી પેપ્ટાઇડ છે તે અને જેના લીધે આપણો અહીંયા રાઈટ આન્સર જે છે તે કયો થશે ઓપ્શન બી એક્સ પ્રો ઇન્સ્યુલિન વાય બી પેપ્ટાઇડ અને ઝેડ એ મુક્ત સી પેપ્ટાઇડ પ્રશ્ન નંબર ચોત્રીસ એડીએની ઉણપને દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઉપચાર કાયમી ઉપચાર તરીકે શક્ય બની શકે છે તો જો કાયમી ઉપચાર તરીકેની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે શું કરવામાં આવે છે અસ્થિ મજ્જામાંથી બરાબર જે કોષો અલગ કરેલા હોય તેમાંથી એડીએને ઉત્પન્ન કરવામાં આવે છે અને તે એડીએને ડાયરેક્ટલી તેમાં ભ્રૂણી અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે અને જેથી આપણો રાઇટ આન્સર જે છે તે કયો થશે ઓપ્શન સી કે અસ્થિ મજ્જા અથવા તો મજ્જાકીય કોષોમાંથી અલગ કરેલા એડીએ ઉત્પન્ન કરતા જનીનો પ્રારંભિક ભ્રૂણી અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવીને પ્રશ્ન નંબર પાંત્રીસ પરોપજીવીનું રસપ્રદ ઉદાહરણ કયું છે તો જ્યારે પરોપજીવીના રસપ્રદ ઉદાહરણની વાત કરીએ તો તે મુખ્યત્વે કયું આવે છે બ્રૂડ પેરાસાઈટિઝમ એટલે કે અંડ પરોપજીવન કે જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ જે આપણને ખ્યાલ છે કે જે કાગડા અને કોયલની વાત કરે કે કોયલ જે છે તે કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકી જાય છે બરાબર તો તે કેનું ઉદાહરણ છે અંડ પરોપજીવનનું કે જે એક રસપ્રદ ઉદાહરણ છે પ્રશ્ન નંબર છત્રીસ કયા વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે તો કાર્બનિક ઉદ્ ઉદ્વિકાસમાં જે સજીવો વચ્ચે અથવા તો જાતિઓ વચ્ચે જે સ્પર્ધા થાય છે તે એક મુખ્ય બળ તરીકે કોણે દર્શાવેલું હતું ડાર્વિને કે જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર સાડત્રીસ નીચેનામાંથી શું અસંગત છે એટલે કે ખોટું છે પહેલું આપેલું છે જીવનકાળમાં એક જ વાર પ્રજોત્પત્તિ કરતા સજીવો સાલમન માછલી અને વાંસ તો તે સાચા છે બીજું આપેલું છે ઘણીવાર પ્રજનન કરતા સજીવો મોટાભાગના પક્ષીઓ અને સસ્તનો તો તે વિધાન પણ સાચું છે ત્રીજું આપેલું છે ઘણી સંખ્યામાં નાના કદની સંતતી ઉત્પન્ન કરતા સજીવો સંધિપાદ અને સસ્તન પ્રાણીઓ તો તે ખોટું છે કારણ કે સસ્તન પ્રાણીઓ જે છે એ નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરતા નથી અને ઘણી સંખ્યામાં પણ સંતતિ બધા સસ્તનો ઉત્પન્ન કરતા નથી અને જેથી આપણો રાઈટ આન્સર જે છે એ કયો આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર આડત્રીસ ડીએન બાય ડી ટી બરાબર આર ગુણ્યા એન કાઉન્સમાં કે માઇનસ એન અપોન કે સમીકરણમાં વસ્તી વૃદ્ધિ પર કોઈપણ જૈવિક કે અજૈવિક પરિબળની અસરને નક્કી કરવા માટેનો મહત્વપૂર્ણ માપદંડ કયો છે તે મહત્વ દંડ જે છે તે કયો આવે છે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કે જેને આપણે આર વડે દર્શાવીએ છીએ કે જેમાં આર બરાબર શું થાય છે બી માઇનસ ડી એટલે કે જન્મદર માઇનસ દર અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી આર પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલો વિકલ્પ આપણને આપેલો છે કે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે તો અહીંયા આપેલો પહેલો વિકલ્પ જે છે એ જ કેવો છે સાચો છે ત્યાર પછી બીજો વિકલ્પ જોઈએ તો એ આપેલો છે વિશ્વવૃત્તથી ધ્રુવો તરફ જતાં જાતિ વિવિધતા વધે છે તો તે ખોટું છે કારણ કે જાતિ વિવિધતામાં શું થાય છે ઘટાડો ત્યાર પછી આપેલું છે વધુ સૌર ઉર્જાની ઉપલબ્ધિ ઉચ્ચ ઉત્પાદનના સહભાગી બને છે જે પરોક્ષ રીતે ઓછી જૈવ વિવિધતા માટે જવાબદાર બને તો તે ખોટું છે કારણ કે ઓછી જૈવ વિવિધતા નહીં પરંતુ વધારે જૈવ વિવિધતા માટે જવાબદાર બને છે અને ડી જોઈએ તો આપેલું છે આયુ રેડ લિસ્ટ બે હજાર ચારના પુરાવા પ્રમાણે પાછલા પાંચસો વર્ષોમાં સત્યાવીસ જાતિઓ લુપ્ત થઈ તો તે તદ્દન ખોટું છે કારણ કે છેલ્લા પાંચસો વર્ષમાં સાતસો ચોર્યાસી જેટલી જાતિઓ લુપ્ત થઈ છે તે બે હજાર ચારમાં દર્શાવવામાં આવેલું હતું અને જેથી અહીંયા આપણો સાચો વિકલ્પ જે છે એ કયો આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ચાલીસ તાજેતરની લુપ્ત જાતિઓ માટે કઈ બાબત યોગ્ય રીતે મેળવાયેલી નથી તે નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલું આપેલું છે ડો ડો મોરિશિયસ તો એ સાચી જોડ છે ત્યાર પછી આપેલું છે ક્વેગા ઓસ્ટ્રેલિયા તો તે રોંગ છે કારણ કે ક્વેગા જે છે એની સાથે કોઈ આવશે આફ્રિકામાં લુપ્ત થયેલી જાતિ ત્યાર પછી ત્રીજું આપેલું છે થાઇલેસિન તો થાઇલેસિનમાં આપેલું છે રશિયા તો તે પણ ખોટું થશે કારણ કે થાઇલેસિન સાથે કોણ આવશે ઓસ્ટ્રેલિયા ત્યાર પછી ચોથું આપેલું છે સ્ટીલર સિકાવ આફ્રિકા તો તે પણ ખોટું થશે કારણ કે સ્ટીલર સિકાવ એ મુખ્યત્વે રશિયામાંથી લુપ્ત થયેલી જાતિ છે અને પાંચમું આપેલું છે વાઘની ત્રણ ઉપજાતિઓ બાલી જાવાન અને કાશ્પિયન તો તે સાચું છે અને જેથી આપણે અહીંયા જોઈએ તો જે ખોટી રીતે મેળવાયેલી જોડો જે છે કહ્યું છે બીજું ત્રીજું અને ચોથું કે જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી તો આ હતા બાયોલોજી સેમ્પલ પેપર ચૌદના ચાલીસ પ્રશ્ન અને તેના સોલ્યુશન જો તમને કોઈપણ સોલ્યુશનમાં પણ ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું ડેફિનેટલી તમારા જે પણ ડાઉટ્સ જે છે તે સોલ્વ કરાવી આપીશ અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ